પ્રચાર પણ ગમ શાંત થઈ ચૂક્યા છે. સમાચારોમાં આગળ ઘણી બધી વાતો કરવાની છે, ત્યારે વાત કરીએ તો પ્રચાર પણ ગમ શાંત થઈ ચૂક્યા છે. બસ બે દિવસ અને શરૂ થશે સૌથી મોટી લોકશાહીમાંનો મહાપર્વ. 21 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ 102 લોકસભા બેઠક પર 19 એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન થશે. પ્રથમ ચરણમાં અનેક દિગ્ગજ ઉમેદવારોના ભાવિનો ફેંસલો હવે મતદારો કરશે. પ્રથમ ચરણમાં જ 8 કેન્દ્રીય મંત્રી, 2 પૂર્વ મુખ્યમંત્રી અને 1 પૂર્વ રાજ્યપાલના રાજનૈતિક ભવિષ્યનો નિર્ણય પ્રજા મતદાન કરીને લેશે. ત્યારે કયા રાજ્યની કેટલી બેઠક ઉપર મતદાન થશે તેની વાત તો કરીશું, પરંતુ સાથે એવા ઉમેદવારોની પણ વાત કરીશું જેની સંપત્તિ તમે જાણશો તો તમારી આંખો પહોળી થઈ જશે. ત્યારે આ ધનિક ઉમેદવારોની સંપત્તિ કેટલી વધી અને કેટલી ઘટી તેનો પણ લેખ જોખો જોઈશું. સંદેશ ન્યૂઝના આ સ્પેશિયલ રિપોર્ટ આગાઝમાં લોકસભા 2024ની ચૂંટણી માટે પ્રથમ ચરણના મતદાન માટે હવે ગણતરીના કલાકો બાકી છે. 19 એપ્રિલે મતદાન થવાનું છે અને પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. ભારતના 21 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 102 લોકસભા બેઠકો ઉપર મતદાન થશે. પ્રથમ ચરણમાં મધ્યપ્રદેશની 6, બિહારની 4, તામિલનાડુની 39 અને આ સિવાય ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્રની કેટલીક બેઠકો ઉપર મતદાન થવાનું છે. મધ્યપ્રદેશમાં લોકસભા 2024ની ચૂંટણીમાં સૌની નજર દિગ્ગજ નેતાઓ પર છે. મધ્યપ્રદેશમાં 2 ચરણમાં મતદાન થવાનું છે, જેમાં પ્રથમ ચરણનું મતદાન 19 એપ્રિલે થવાનું છે. પ્રથમ ચરણના મતદાન માટે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. ઉમેદવારોના ભાવિ હવે મતદારોના હાથમાં છે. ત્યારે મધ્યપ્રદેશની વાત કરીએ તો ભાજપ કોંગ્રેસના દિગ્ગજ ઉમેદવારોની વાત કરવી જ પડે. છિંદવાડા બેઠક જે કોંગ્રેસનો ગઢ રહી છે, કમલનાથ આ બેઠક પરથી જીતતા આવ્યા છે. એ બેઠક પર કમલનાથ બાદ તેમના પુત્ર નકુલનાથ લોકસભા સાંસદ રહ્યા. હવે ફરી એકવાર નકુલનાથ લોકસભા 2024ની ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર છે. તો રાજગઢ બેઠક પર કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ ઉમેદવાર છે. બીજી તરફ ભાજપ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા ગુના બેઠક પર ઉમેદવાર છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગુના બેઠક પર મોટી સંખ્યામાં સમર્થકોની ઉપસ્થિતિમાં ફોર્મ ભર્યું. સિંધિયા જ્યારે ફોર્મ ભરવા પહોંચ્યા ત્યારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ, પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા. રાજગઢ બેઠક પર કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ અને છિંદવાડા બેઠક પર નકુલનાથે શક્તિ પ્રદર્શન કરી ફોર્મ ભર્યા. ત્રણેય દિગ્ગજોએ પોતાની એફિડેવિટમાં પોતાની સંપત્તિની ઘોષણા કરી. ત્યારે આ દિગ્ગજોની સંપત્તિ પર એક નજર કરીએ તો મધ્યપ્રદેશની છિંદવાડા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નકુલનાથ રાજ્યના સૌથી ધનિક ઉમેદવાર છે. તેમણે પોતાની એફિડેવિટમાં અધ 649,52,00,000ની સંપત્તિ જાહેર કરી છે. આ એફિડેવિટમાં શેર, મ્યુચ્યુઅલ ફંડ, એફડી અને બચત ખાતાનો સમાવેશ થાય છે. નકુલનાથે પોતાની વાર્ષિક આવક 12 કરોડથી વધુની બતાવી છે. નકુલનાથે એફિડેવિટમાં 48 કરોડની સ્થાયી સંપત્તિ ગણાવી છે. પત્ની પ્રિયાનાથના નામ પર 19 કરોડ 20 લાખથી વધુની સંપત્તિ છે. નકુલનાથ પાસે 12 બેંક એકાઉન્ટ છે, જેમાં 8 ભારતમાં અને 4 ખાતા વિદેશમાં છે. નકુલનાથ પાસે દિલ્હીમાં જ 45 કરોડનો બંગલો છે. વર્ષ 2019ની એફિડેવિટમાં પણ નકુલનાથ સૌથી ધનિક સાંસદ હતા. નકુલનાથ સામે કોઈ ગુનો નોંધાયો નથી. પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહની વાત કરીએ તો તેઓ રાજગઢ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર છે. દિગ્વિજયસિંહે કુલ 50 કરોડની સંપત્તિ એફિડેવિટમાં જાહેર કરી છે. તેમની પત્ની અમૃતાસિંહની કુલ સંપત્તિ 9 કરોડથી વધારે છે. દિગ્વિજયસિંહ પાસે 37 કરોડ 79 લાખની સ્થાયી સંપત્તિ છે. પાછલા 5 વર્ષમાં દિગ્વિજયસિંહની સંપત્તિમાં 21 કરોડ 5 લાખનો વધારો થયો છે. તેમના બેંક એકાઉન્ટમાં 13,06,000 રૂપિયા છે. તેમની પાસે
6,47,000 રોકડ છે। દિગ્વિજયસિંહ પાસે પોતાની કાર નથી। દિગ્વિજયસિંહ સામે અપરાધિક અને દીવાની કેસ નોંધાયેલા છે। મતદાન બેલેટ પેપર સે હો, ક્યોંકિ મુજે ઈવીએમ પે ભરોસા નહીં હૈ, લેકિન જબ મુજે પતા પડા કે માન્ય ચુનાવ આયોગ અગર 384 સે જ્યાદા ભી હોંગે તો વો એક કંટ્રોલ યુનિટ ઓર લગા કે 24 ઓર લગા દેંગે, નાગની કી 384 ઓર ફોર્મ ભી ભર દો તો વો ઈવીએમ સે ચુનાવ કરાયેંગે। તો ફિર ઇસ બાત પર જબ જાનકારી મિલી તો મેને પુનર્વિચાર કિયા ઓર ફિર કહા કે ચલિયે અબ ઈવીએમ સે સંઘર્ષ કરેંગે। કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા મધ્યપ્રદેશની ગુના બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે। તેઓ પણ કરોડો રૂપિયાની સંપત્તિ ધરાવે છે। જ્યોતિરાદિત્ય સિંધિયાએ 424 કરોડની સંપત્તિ જાહેર કરી છે। જ્યોતિરાદિત્ય સિંધિયા મધ્યપ્રદેશના બીજા નંબરના સૌથી ધનિક ઉમેદવાર છે। છેલ્લા 5 વર્ષમાં જ્યોતિરાદિત્ય સિંધિયાની સંપત્તિ ઘટી છે। સિંધિયા ગ્વાલિયરના પૈતૃક રાજવંશ મહેલ જયવિલાસ પેલેસના માલિક છે। વિરાસતમાં મળેલી વર્ષ 1960ના મોડેલની હેરિટેજ કાર તેમની પાસે છે। સિંધિયા પર કોઈ ગુના નોંધાયેલા નથી, પણ સંપત્તિનો વિવાદ કોર્ટમાં ચાલી રહ્યો છે। ચાર હમારે જાતિ હૈ ઇસ દેશ કે અંદર, ગરીબ, યુવા, અન્નદાતા ઓર નારી શક્તિ। ઉન ચાર શક્તિઓ કે આધાર પે હી ભારત કો ઉભરના હૈ। કોંગ્રેસ કહેતી હૈ શક્તિ કા સમાપન હોના ચાહિયે, કોંગ્રેસ કહેતી હૈ સનાતન ધર્મ કા સમાપન હોના ચાહિયે, કોંગ્રેસ કહેતી હૈ કે દેશ કા વિકાસ કા મોડેલ કા સમાપન હોના ચાહિયે। યે લડાઈ કોંગ્રેસ ઓર ભારતીય જનતા પાર્ટી કી લડાઈ નહીં હૈ, યે દેશ કે અસ્તિત્વ, દેશ કે વર્તમાન ઓર દેશ કે ભવિષ્ય કી લડાઈ હૈ। પ્રથમ તબક્કાની ચૂંટણીમાં અનેક દિગ્ગજો ચૂંટણી મેદાનમાં છે, જેઓના ભાવિનો ફેંસલો મતદારો 19 એપ્રિલે કરશે। ભલે પ્રથમ ચરણની ચૂંટણીમાં પ્રચાર પડઘમ શાંત થઈ ગયા અને હવે બીજા તબક્કા માટેના ચૂંટણી પ્રચારમાં રાજકીય પક્ષો લાગી ગયા છે, પણ પહેલા તબક્કામાં શું થાય છે એના ઉપર દેશની નજર લાગેલી છે। સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।